વાત કરીએ બીજા એક એક્ઝિબિટર સાથે. સર, તમારું નામ કહો અને તમારી કંપની વિશે કહો. મારું નામ છે મહેન્દ્રભાઈ રમણીકભાઈ કકૈયા, મહેન્દ્ર ખત્રી શોર્ટ ફોર્મ, અને મારી કંપનીનું નામ છે મા બાલવી પેકેજિંગ. અમે રાજકોટથી આવીએ છીએ અને અમે ફૂડ પેકેજિંગ મશીન, કે જે કોઈ વેક્યુમ છે, બ્લિસ્ટર છે, કે પછી બોટલ ગ્રુપ પેકિંગ મશીન છે, એ બધી ટાઈપના શ્રિંકિંગ એ ટાઈપના મશીન અમે બનાવીએ છીએ. અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને રાજકોટમાં અમારી ફેક્ટરી છે. અમારે 30 માળાનો સ્ટાફ છે. સર, તમે ખાદ્ય ખોરાક સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો અને કેવો અનુભવ રહ્યો? અમે ખાદ્ય ખોરાક સાથે છેલ્લે 2019માં કર્યું હતું પહેલું એક્ઝિબિશન. એમાં અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો અને ગયા વર્ષે પણ અમે બુક કરાવવા માટે બહુ તત્પર હતા, પણ ગયા વખતે થયું નહોતું. તો અમે પણ ખાદ્ય ખોરાકના હિસાબે અને એમાં જે જૂના ઓર્ડર હતા એ પણ અમે ફોલોઅપ લઈને પૂરા કરેલા છે અને આ વર્ષે પણ અમને સારો રિસ્પોન્સ મળેલ છે. તો સર, શું કહેશો કે કોરોના પછી, આ પેન્ડેમિક પછી દરેક ઇન્ડસ્ટ્રીને અસર થઈ છે, એમ ફૂડ ઇન્ડસ્ટ્રીને પણ થઈ છે, તો આ એક્ઝિબિશન કેવી રીતે એમાં હેલ્પફુલ સાબિત થશે? એક્ઝિબિશન જે નાના માણસો છે, જે એને જે કોઈ પણને બંધ થઈ ગયા હતા જેનો બધો બિઝનેસ, એને અમે પણ હેલ્પ પણ કરી છીએ. તો અંતમાં એ પૂછીશ કે તમારે આ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનને માર્ક્સ આપવાના છે, પણ એ માર્ક્સ તમારે નંબરમાં નથી આપવાના. તમારી સ્માઇલ કહેશે કે તમે કેટલા માર્ક્સ આપો, શું કહેશો? અમે 100માંથી 110 એની ઉપર આપશો. અમે 100 ઉપર વધારે જેટલા દઈ શકતો હોય એટલા, કારણ કે હું એક્ઝિબિશનમાં મારું પાર્ટિસિપેટ નહોતો કરતો, છતાં હું છેલ્લા 18 વર્ષથી આવું છું. બધા એક્ઝિબિશન એટેન્ડ કરેલા છે, એક પણ હું ચૂકેલો નથી. અને છેલ્લા 2 વર્ષથી મારો પોતાનો સ્ટોલ છે, એવું પહેલાં વિચારતો હતો, હવે મેં કરી બતાવ્યું છે. અત્યારે તમે વિઝિટરથી એક્ઝિબિટર સુધીની સફર કરી બતાવી છે સર, તો તમારી ખુશી તમારા ચહેરા પર દેખાય છે. થેન્ક યુ સર, થેન્ક યુ.